वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા 7 રમતમાં સ્વાધ્યાય 3.6 નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.6 માં ગુરુત્તમ સામાન્ય અવયવ વિશેષ અભ્યાસ કરવાનો છે. તો આપણેનો પહેલો દાખલો જોઈએ. શું આપ્યું છે? પહેલા દાખલામાં નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, બરાબર. તો અહીં કેટલીક સંખ્યાઓ આપી દીધી છે અને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો સૌપ્રથમ પહેલી સંખ્યા શું આપી છે પહેલા દાખલામાં? કે 18 અને 48 આપી દીધા છે, બરાબર. તો આપણે અહીંયા આવી રીતે લખીશું. કેટલા છે? 18, બરાબર. તો 18 છે તેના આપણે અહીંયા આ રીતે અવયવો પાડવાના છે. બીજો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિભાજ્યતાની ચાવી વિશે અભ્યાસ કર્યો હતો. તો જે તમે ચાવીઓ તમને યાદ હશે તો તમે અવયવો સરળતાથી પાડી શકશો, બરાબર. તો જો અહીંયા આગળ 18 આપ્યા છે તો આપણે બે માટેની ચાવી શું હતી વિભાજ્યતાની? કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તેને તમે બે વડે નિશેષ ભાગી શકો છો. તો જો અહીંયા આગળ 18 છે એટલે 8 છે ને એકમનો, તો આપણે બે વડે ભાગી શકીએ એટલે કેટલા થશે? 2 9 18, બરાબર. સૌપ્રથમ શું કરવાનું? અવિભાજ્ય સૌથી નાનામાં નાની સંખ્યા વડે ભાગવાનું શરૂ કરવાનું. એટલે 2 પછી શું આવે? 2 થી ના ચાલે તો 3 આવે, 3 થી નહીં ચાલે તો 5 આવશે, 5 થી નહીં ચાલે તો 7 આવશે, બરાબર. એ રીતે આપણે અહીંયા ચાલુ કરવાનું. તો જો સૌપ્રથમ શું આવશે? 2 9 18 થયા, પછી 9 આવ્યા ને આગળ એટલે 3 તાલી કેટલા થયા? 9 આવ્યા. પાછા 3 આવ્યા એટલે 3 એકુ કેટલા થયા? 3 થયા. તો આ રીતે અહીંયા આપણે અવયવો એના પાડ્યા. એટલે 18ના અવયવો કયા કયા કહેવાય છે? 2, 3 અને 3. તો અહીંયા આગળ લખી શકાય કે 18ના અવિભાજ્ય અવયવો કયા કયા છે? 2 × 3 × 3. તેવી જ રીતે આપણે 48ના પાડીએ, બરાબર. તો 48માં પણ જો એકમનો અંક કયો છે? 8 છે, એટલે આપણે એને 2 વડે સરળતાથી નિશેષ ભાગી શકીશું. તો કેટલા થશે? જો 2 × 24 કરું તો કેટલા થાય? 48 થશે. હવે 24 આવે ને તો પાછા જો 24 છે તો 4 છે ને છેલ્લો એકમનો અંક, એટલે પાછા 2 ભાગ પડશે, એટલે 12 × 2 = 24, એટલે 2 × 12 કરું તો કેટલા થશે? 24. પાછા 12 આવ્યા તો 2 × 6 કેટલા થશે? 12 થશે. પછી 6 આવે ને તો જો એને 2 વડે ભાગી શકીશું એટલે 2 તારી કેટલા થયા? 6 થયા. હવે 3 વધ્યા તો 3 એકુ કેટલા થશે? 3 હશે. તો આ જે મળ્યા ને આપણને 2 × 2 × 2 × 2 અને 3, આ શું મળ્યા? આપણને 48ના અવયવો મળ્યા. ત્યાં આગળ લખી શકાય કે 48ના અવિભાજ્ય અવયવો કયા કયા? તો આપણે આ રીતે લખીશું કે 2 × 2 × 2 × 2 × 2 કેટલા થયા? 3 થયા, બરાબર. હવે બંનેમાંથી આપણે જે સામાન્ય છે ને તે લેવાના છે, બરાબર. સરખા સરખા કયા છે તે? કે 18 અને 48ના સામાન્ય અવિભાજ્ય અવયવો કયા કયા? તો જો અહીંયા આગળ આ 2 છે, બરાબર. તો અહીંયા પણ 2 છે એટલે 2 સામાન્ય નીકળશે, તો આપણે 2 લખી દીધા. ત્યાર પછી શું કરવાનું? આપણે ગુણાકાર કરવાનો. જો બે સંખ્યાઓમાંથી આપણે અવિભાજ્ય અવયવો શોધવાના હોય, ગુરુત્તમ સામાન્ય એટલે ગુસાઅ શોધવાનો હોય, તો જે સરખા નીકળે ને તેના શું કરવાના? ગુણાકાર કરવાના. ત્યાર પછી અહીંયા આગળ જુઓ, આ 3 છે, બરાબર. તો અહીંયા 3 છે તો કે હા અહીંયા 3 છે એટલે 3 પણ સામાન્ય નીકળ્યા, બરાબર. ત્યાર પછી કોઈ સામાન્ય નીકળે છે બંનેમાં સરખા? તો કે ના, નીકળતા નથી. એટલે કેટલા? 2 × 3 થશે, બરાબર. તો 18 અને 48ના સામાન્ય ગુસાઅ શું થશે? એટલે ગુસાઅ શું થશે ગુરુત્તમ સામાન્ય અવયવ? તો 2 × 3 બરાબર કેટલા થયા? 6 થયા, બરાબર. એટલે 18 અને 48ના ગુસાઅ કેટલા થશે? 6 થાય, બરાબર. તેવી રીતે હવે જોઈએ કે 30 અને 42, બરાબર. 30 અને 42 આપ્યા છે તો એના આપણે જોઈએ સૌ પ્રથમ. તો જો 42 30 આપ્યા છે, 30ના જોઈએ કે 2 × 15 કરો તો કેટલા થશે? 30 થશે. હવે 15 આવ્યા તો 2 વડે ને ભાગી શકાય? તો ના, નહીં ભાગી શકાય. કેમ? તો કે એકમના અંકમાં 0, 2, 4, 6, 8 નથી, પણ છે. એટલે 5 ને કોના વડે? 3 વડે ભાગી શકીશું. 3 × 5 કેટલા થયા? 15 થયા.
પાંચ વધ્યા તો પાંચ એકુ કેટલા થયા પાંચ થયા બરાબર તો 30 ના આપણને અવયવો કયા મળ્યા અવિભાજ્ય અવયવો તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળ્યા એટલે જો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરો ને તો પણ તમને જવાબ કેટલો મળશે 30 મળે કેટલો મળે 30 મળશે હવે તે રીતે 42 સમય તો 42 ને આપણે ભાગીએ તો જો એકમ નોંગ 2 છે ને એટલે આપણે 2 વડે ભાગી શકીએ તો 2 ગુણ્યા 21 કરો તો કેટલા થયા 42 એટલે 21 તો 42 છે ને હવે શું કરીશું 21 ને કોના વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય તો કે ના 3 નો ગળિયો જુઓ તો 3 ના ગળિયામાં 21 આવે છે તો કે હા 3 ના ગળિયામાં 21 આવે એટલે 3 સત્તા 21 થયા બરાબર પછી 7 વધ્યા તો 7 નો ભાગ પડશે ને એટલે 7 એકુ 7 થયા એટલે 42 ના અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો લખી દીધા 2 ગુણ્યા 3 ગુણ્યા કેટલા લખ્યા 7 લખ્યા હવે બંનેમાંથી જે સામાન્ય છે ને તે જોઈ લઈએ તો 30 માં 2 છે બરાબર અવયવ તો આમાં પણ 2 છે તો 2 નીકળા હા અહીંયા આપણે લખી દીધા સામાન્ય અવયવ 2 છે પછી 3 છે બંનેમાં તો કે હા 3 પણ છે એટલે 3 પણ લખી દીધા આપણે બરાબર હવે એ બંનેનો શું કરવાનો આપણે ગુણાકાર કરવાનો ગુસા શોધવા માટે એટલે 30 અને 42 નો ગુસા કેટલો થશે 2 ગુણ્યા 3 તો કેટલા આવ્યા 6 એટલા માટે 30 અને 42 નો આપણે ગુસા કીધો તો કેટલો આવશે 6 આવશે હવે ત્યાર પછીની રકમ છે વિદ્યાર્થી મિત્રો કે 18 અને 60 આપ્યા છે બરાબર તો 18 ને આપણે ભાગ પાડીએ તો 18 જો એકમ નો અંક 8 છે તો 2 વડે ભાગી શકાય આપણાથી તો 2 નવા કેટલા થશે 18 થશે 9 આવ્યા તો 3 તાલી કેટલા થશે 9 થશે 3 આવ્યા તો 3 એકુ કેટલા થશે 3 થશે તો આ કેટલા મળ્યા 18 ના અવિભાજ્ય અવયવો તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કરશો તો પણ કેટલા આવશે 18 જ આવશે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 60 આપ્યા છે ને તો 60 ને આપણે 2 વડે ભાગી શકીશું તો કે હા એકમ નો અંક 0 છે એટલા માટે તો 2 ગુણ્યા 30 કરું તો કેટલા થાય 60 થશે 30 દુ 60 થાય ને પછી 30 છે તો 15 દુ 30 થાય એટલે 2 ગુણ્યા 15 તો 30 થશે હવે 15 આપ્યા છે તો 3 5 કેટલા થશે 15 થશે 5 છે તો કે 5 એકુ કેટલા થશે 5 થશે એટલે આ બધા શું મળ્યા આપણને 60 ના અવિભાજ્ય અવયવ મળ્યા કયા કયા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળ્યા હવે 2 માંથી સરખા સરખા જોઈ લઈએ આપણે કેટલા છે અહીંયા ઘડી 2 છે તો અહીંયા પણ 2 છે બરાબર ત્યાર પછી અહીંયા ઘડી કેટલા છે 3 છે તો અહીંયા 3 છે તો કે હા 3 પણ છે અહીંયા તો 2 અને 3 શું બંનેમાં અવિભાજ્ય અવયવ સામાન્ય નીકળ્યા બરાબર તો એ શું કરશું ગુણાકાર એટલે આપણને શું મળશે 18 અને 60 નો ગુસા તો કેટલો આવ્યો 6 તો 18 અને 60 નો ગુસા પણ કેટલો આવ્યો 6 આવ્યો ત્યાર પછી જોઈએ આપણે 27 અને 63 બરાબર તો સૌપ્રથમ 27 નો અવયવ પાડી નાખીએ આપણે તો 27 લખ્યા તો 3 વડે ને ભાગી શકીશું 3 નવા 27 પાછા 9 આવ્યા તો એને પણ 3 વડે ભાગી શકાય 3 તાલી 9 પછી 3 આવ્યા તો 3 એકુ 3 થયા બરાબર એટલે 27 ના ભાગ પડ્યા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એવી રીતે 63 છે તો 63 ને 3 વડે ભાગી શકાય હા 2 વડે ભાગી શકાશે ને સીધા હવે ક્યાં નથી ભાગવાના 3 વડે તો જો 21 ગુણ્યા 3 કરો તો કેટલા થશે 63 એટલે 3 ગુણ્યા 21 63 થયા 21 આવ્યા તો 3 7 કેટલા થયા 21 થયા અને 7 છે તો 7 એકુ 7 તો આજે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એ શું મળ્યા આપણને 63 ના અવિભાજ્ય અવયવ મળ્યા બંનેમાંથી સરખા જોઈ લે કેટલા છે આ 3 3 2 વખત છે ને તો અહીંયા પણ 3 3 2 વખત છે એટલે બંને શું નીકળે એના સામાન્ય અવિભાજ્ય અવયવો હવે ગુસા શોધવા એટલે બંનેનો ગુણાકાર કરવો પડે તો 3 ગુણ્યા 3 કરું તો કેટલા મળ્યા આપણને 9 મળ્યા એટલે 27 અને 63 નો ગુસા કેટલો મળ્યો આપણને અહીંયા 9 મળ્યો બરાબર હવે ત્યાર પછી જોઈએ કે 36 અને 84 તો 36 અને 84 માં જોઈએ આપણે સૌપ્રથમ શું કરીશું આપણે 36 ના ભાગ પાડીશું તો જો એકમ નો અંક કેટલો છે 6 છે ને એટલે 2 વડે ભાગ પાડશે તો 18 દુ કેટલા થશે 36 એટલે 2 ગુણ્યા 18 તો 36 18 આવ્યા તો 2 ગુણ્યા 9 કરો તો 18 થશે પછી પાછા કેટલા આવ્યા અહીંયા આગળ 9 આવ્યા તો 3 તાલી કેટલા થયા 9 થયા હવે 3 આવે ને પાછળ 3 એકુ કેટલા થયા 3 થયા તો આપણને 36 ના અવયવો કયા કયા મળ્યા અવિભાજ્ય અવયવો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 મળ્યા ત્યાર પછી 84 ને વર્તે પાડવાના ને વિદ્યાર્થી મિત્રો તો જો 84 માં એકમ નો અંક કયો છે 4 છે એટલે કે એને આપણે 2 વડે વિભાજ્ય છે તો 2 વડે નિશેષ ભાગી શકાય એટલે 2 વડે આપણે ભાગ ચલાવીશું તો 42 દુ કેટલા થયા 84 હવે 42 છે તો એને પણ 2 વડે ભાગી શકાય એટલે 21 દુ કેટલા થયા 42 પછા 21 છે એટલે 7 વડે ભાગી શકાય 7 તાલી 21 થશે 3 વડે ભાગી શકાય ને હવે 2 વડે ભાગી ના શકાય એટલે 3 આવી ગયા 3 7 21 થયા પછી 7 છે તો 7 એકુ કેટલા થયા 7 થયા બરાબર એટલે આ જે મળ્યા 84 ના આપણને અવિભાજ્ય અવયવો મળ્યા કયા કયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો બંનેમાંથી સરખા સરખા કયા છે કાઢી લઈએ તો જો અહીંયા આગળ
બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, બંને ત્રણ ત્રણ આ પહેલા ત્રણ જે સરખા નીકળે છે બરાબર, એટલે અહીંયા આગળ પણ છે કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એટલે આપણે એના સામાન્ય કાઢી લઈએ કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એને આપણે ગુણાકાર કરી નાખીએ, બે દુ કેટલા થશે ચાર, ચાર તારી પાંચ, તો છત્રીસ અને ચોરાસી નો ગુરુત્તમ સામાન્ય વય કેવો મળ્યો આપણને, બાર મળ્યો બરાબર. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, એફ કેટલા આપ્યા છે અહીંયા આપણને, ચોત્રીસ અને એકસો ને બે આપ્યા છે બરાબર. જો ચોત્રીસ ને આપણે અવયવો પાડીએ તો બે ગુણ્યા સત્તર એટલે સત્તર દુ કેટલા થશે ચોત્રીસ બરાબર, સત્તર છે તો સત્તર એકુ સત્તર, સત્તર ના બીજો કોઈ ભાગ પડવાના છે નથી, એટલે ચોત્રીસ ના વિભાજ્ય અવયવ કયા મળ્યા આપણને, બે અને સત્તર. તેવી રીતે એકસો બે છે તો બે ગુણ્યા એકાવન કરું તો કેટલા થશે એકસો બે થાય બરાબર. ભાગાકાર કરવાના વિદ્યાર્થીઓ સમજ ના પડે ને તો તમે સાઈડ પર તમારી નોટબુકમાં ભાગાકાર કરી શકો છો કે એકસો બે ભાગ્યા કેટલા કરવાના, બે તો કેટલા આવશે એકાવન આવશે. હવે એકાવન છે તો તમે ઘડિયો બોલો કે સત્તર તાલી એકાવન, તો સત્તર ના ઘડિયામાં પણ આવે છે ને એકાવન એટલે ત્રણ વડે ભાગી શકાય, તો ત્રણ ગુણ્યા સત્તર કરો તો કેટલા થશે એકાવન કરે. વિદ્યાર્થી મિત્રો હજુ પણ કહું જો આવું સમજ ના પડે ને ડાયરેક્ટ તો તમે એને ભાગાકાર કરીને પણ સમજી શકો છો, તમારી નોટબુકમાં સાઈડ પર તમે એને ભાગાકાર કરશો એટલે તમને સરળતા રહેશે. પછી સત્તર છે, સત્તરનો ભાગ પડશે નહીં પણ, એટલે સત્તર એકુ કેટલા થયા સત્તર થયા, તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર એ શું મળ્યા આપણને, એકસો બે ના અવિભાજ્ય અવયવો મળ્યા. તો હવે સરખા સરખા જોઈ લઈએ તો કે જો અહીંયા ઘડી બે છે અહીંયા પણ બે છે એટલે બે સરખા નીકળ્યા, પછી સત્તર છે તો સત્તર છે એટલે બે ગુણ્યા સત્તર આપણને શું મળ્યા, સામાન્ય અવિભાજ્ય અવયવો મળ્યા. હવે આપણે ગુસ્સા શોધવાનો તો બંનેનો ગુણાકાર કરી નાખે, તો સત્તર ગુણ્યા બે કરીએ તો કેટલા મળે છે ચોત્રીસ, તો ચોત્રીસ અને એકસો બે ના ગુરુત્તમ સામાન્ય હોય એટલે ગુસ્સા કેટલા મળ્યા આપણને ચોત્રીસ મળ્યા. ત્યાર પછી હવે જો વિદ્યાર્થી મિત્રો કેટલી સંખ્યા આપી છે, ત્રણ સંખ્યા આપી છે બરાબર, કે સિત્તેર એકસો પાંચ અને એકસો ને પંચોતેર, આ રીતે આપણને હવે ત્રણ સંખ્યા આપી દીધી. અત્યાર સુધી આપણે કેટલી, બે સંખ્યા જોઈને હવે ત્રણ સંખ્યા આપી છે, તો ત્રણ સંખ્યામાં પહેલી કેટલી છે સિત્તેર છે બરાબર. હવે એકમનો અંક જોઈએ એના કેટલા છે, ઝીરો છે શૂન્ય છે, તો બે વડે ભાગી શકાય નહીં શેષ, તો કે હા, તો કેટલા બે ભાગ્યા સિત્તેર કરો એટલે કેટલા આવે પાંત્રીસ આવે, તો પાંત્રીસ તું પણ સિત્તેર થાય ને એટલે કેટલા આવે અહીંયા આગળ પાંત્રીસ. હવે શું કરીશું, પાંત્રીસ ને પાંચ વડે ભાગીશું તો પાંચ સતા કેટલા થયા પાંત્રીસ, એટલે અહીંયા સાત આવ્યા, તો સાત ને હવે ભાગવાના તો સાત એકુ સાત, તો કેટલા મળ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત મળ્યા. હવે કેટલા છે એકસો ને પાંચ છે, તો એકસો પાંચ જો વિદ્યાર્થી મિત્રો બે વડે ભાગી શકાશે તો કે ના, એટલે કોના વડે ભાગીશું, હવે આપણે ત્રણ વડે ભાગીશું, તો ત્રણ વડે ભાગીએ તો જો વિદ્યાર્થી એકસો પાંચ ભાગ્યા તમે ત્રણ કરશો તો કેટલા આવે છે પાંત્રીસ આવે, કેટલા આવે પાંત્રીસ આવે, એટલે પાંત્રીસ ગુણ્યા ત્રણ કરો તો કેટલા મળે એકસો પાંત્રીસ. હવે જે પાંત્રીસ આવે ને એના ભાગ પાડીશું, તો ત્રણ વડે ભાગ પડશે ના, કોના વડે ભાગ પડશે પાંચ વડે, તો પાંચ સત્તા કેટલા થયા પાંત્રીસ, એટલે સાત પંચા પાંત્રીસ, અહીં કેટલા આવ્યા સાત આવ્યા, પછી સાતે ભાગ પડતો સાત એકુ કેટલા થયા સાત થયા, એટલે હવે એકસો પાંચ ના મળી ગયા. તેવી જ રીતે એકસો પંચોતેર, તો એકસો પંચોતેર ને આપણે કેટલા પાંચ વડે ભાગવા પડે ને, બે વડે ભાગ નહીં ચાલે ને ત્રણ વડે પણ ભાગ નહીં ચાલે, સીધા સાના વડે ભાગ ચાલશે પાંચ વડે, એટલે એકસો પંચોતેર ભાગ્યા તમે પાંચ કરશો તો કેટલા મળશે પાંત્રીસ મળશે, કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ મળશે બરાબર. તો પાંત્રીસ છે તો આગળ જોયું પ્રમાણે પાંચ સત્તા કેટલા થયા પાંત્રીસ, હવે સાત આ તો સાત એકુ કેટલા થયા સાત, એટલે આ જે પાંચ પાંચ અને સાત મળ્યા આપણને શું મળ્યા એકસો પંચોતેર ના અવયવો મળ્યા. તો આપણે સૌ પ્રથમ લખી નાખીએ સિત્તેર ના અવિભાજ્ય અવયવ કયા કયા હતા, મળ્યા આપણને બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત, એકસો પાંચ ના કેટલા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત, અને એકસો પંચોતેર ના કેટલા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત. તો જો સરખા કયા કયા નીકળે, જો અહીંયા આગળ પાંચ ગુણ્યા સાત છે, અહીં પણ પાંચ ગુણ્યા સાત છે, અને અહીં પણ કેટલા છે પાંચ ગુણ્યા સાત, એટલે પાંચ ગુણ્યા સાત એ શું મળ્યા આપણને સામાન્ય અવિભાજ્ય અવયવો મળ્યા. તો ગુસ્સા શોધવાનો હોય બરાબર ત્રણ ત્રણ સંખ્યાનો, તો આ બંને સંખ્યા પાંચ અને સાત મળે એનો ગુણાકાર કરવો પડે, તો પાંચ સત્તા કેટલા થયા પાંત્રીસ થયા. એટલે આપણે જે સંખ્યા આપી હતી ને વિદ્યાર્થી મિત્રો કે સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર, તેના ગુસ્સા કેટલા મળ્યા આપણને પાંત્રીસ મળ્યા. હવે તેવી જ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજી ત્રણ સંખ્યા આપી દીધી છે કે એકાણું એકસો બાર અને ઓગણપચાસ, એવી ત્રણ સંખ્યા આપી દીધી છે. તો એકાણું છે વિદ્યાર્થી મિત્રો, તો એકાણું તમે એવા બે વડે ભાગી શકો તો કે ના બે વડે પણ નહીં ભગાય, ત્રણ વડે ભાગી શકશો કે તો ના ત્રણ વડે પણ ના ભાગી શકાય, પાંચ વડે ભાગશો તો પાંચ વડે પણ નહીં ભાગી શકાય, સીધું કોના વડે ભાગી શકાશે સાત વડે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે બરાબર, જો બે છે અવિભાજ્ય છે એટલે બે લીધી તો એનાથી ના ભાગી શકાયું, તો પછી કઈ લેવાની ત્રણ લેવાની, ત્રણ પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાગી શકાતું નથી તે, એટલે ત્રણ વડે તો ત્રણ વડે પણ નહીં ભાગી શકાયું એકાણું ને. પછી ચાર, તો ચાર તો વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય સંખ્યા છે એટલે તો લેવાય નહીં, આપણે અવિભાજ્ય લેવાની. પછી પાંચ, તો પાંચથી પણ ના ભાગી શકાયું,
छ, तो छ केवी छे विद्यार्थी मित्रों, विभाज्य संख्या छे, तो छ वडे पण नहीं भागी सकाय, एटले हवे सीधुं शुं आव्युं सात, तो तेर सत्ता सीधुं शुं थशे एकाणु थशे, बराबर, एटले सात गुणिया तेर करीशुं तो केटला आवशे एकाणु, हवे तेर आवे ने तो तेर एकू केटला थशे तेर थशे, तेवी ज रीते एक सौ बार आप्या छे तो एक सौ बार हवे जो एकमनो अंक कयो छे बे छे, तो बे वडे भाग पड़े सीधो आपणाथी, बराबर, तो बे वडे भाग पड़े तो छप्पन बे गुणिया छप्पन करो तो केटला थशे एक सौ बार, एक सौ बार ने तमे बे वडे भागाकार करशो ने तो केटला आवशे विद्यार्थी मित्रों छप्पन आवशे, એટલે બે ગુણ્યા છપ્પન કેટલા થયા એક સો બાર, હવે છપ્પન પાછા બે વડે ભાગી શકાય તો કે હા બે ગુણ્યા અઠ્યાવીસ તો છપ્પન થશે, અઠ્યાવીસ છપ્પન થાય ને, પછી અઠ્યાવીસ પાછા જો બે વડે ભાગી શકાય બે ગુણ્યા ચૌદ એટલે અઠ્યાવીસ, એટલે ચૌદ અઠ્યાવીસ થશે ને, પછી ચૌદ છે તો બે સત્તા ચૌદ બરાબર, અને સાત આવે તો સાત એકું સાત, તો આપણને શું મળ્યા એકસો બારના અવિભાજ્ય અવયવો મળ્યા, તેવી રીતે ઓગણપચાસ છે તો ઓગણપચાસ ને તો શું તમે જાણો છો કે સાત્યુ સાત્યુ ઓગણપચાસ સીધું થશે એટલે સાત, સાત એકુ સાત અને સાત સાતે સાતે ઓગણપચાસ, સાત એકુ સાત થયા, એટલે હવે આ બધા લખી દઈએ તો આપણને એકાણું અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા, સાત ગુણ્યા તેર, ત્યાર પછી એકસો બાર ના કેટલા મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત, અને ઓગણપચાસ સાત ગુણ્યા સાત, તો બંને ત્રણે ત્રણમાં સરખું શું છે, જો અહીંયા ઘડી સાત છે અહીંયા પણ સાત છે અને અહીંયા પણ કેવા સાત છે, એટલે સરખા નીકળ્યા, એટલે એકાણું એકસો બાર અને ઓગણપચાસ ના ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલા મળ્યા આપણને, સાત મળ્યા, બરાબર. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ શું આપ્યું છે, દાખલા નંબર બે આઈ આપ્યો છે, કેટલા આપ્યા છે અઢાર ચોપન અને એક્યાસી, એવી રીતે રકમ આપી છે ત્રણ, બરાબર. તો સૌ પ્રથમ અઢાર જોઈએ, અઢારનો તો આપણે અગાઉ પણ જોઈ ગયા છે, બરાબર, તો અઢારનો શું થશે સીધું બે નવા અઢાર થશે, નવ આવ્યા ત્રણ તાલી નવ થશે, ત્રણ આવ્યા ત્રણ એકુ ત્રણ થશે, તેવી રીતે ચોપન આપ્યા છે તો ચોપ્પને બે વડે ભાગશો તો કેટલા આવશે સત્યાવીસ આવશે, બરાબર, એટલે બે ગુણ્યા સત્યાવીસ તો કેટલા થયા ચોપ્પન થયા, હવે સત્યાવીસો બે વડે ભાગી શકાશે ના, ને સીધું સાને વડે ભાગીશું ત્રણ વડે, તો ત્રણ નવા સત્યાવીસ થયા, નવ આવેલ ત્રણ તારી નવ અને ત્રણ આવેલ ત્રણ એકુ ત્રણ, એટલે આ શું મળ્યા આપણને ચોપ્પનના અવિભાજ્ય અવયવ મળ્યા. ત્યાર પછી છે એક્યાસી, તો એક્યાસીને બે વડે ભાગી શકાય તો કે ના, કારણ કે એનો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ નથી, કેટલો હોવો જોઈએ ઝીરો બે ચાર છ આઠ હોવો જોઈએ, પણ આગળ તો કેટલો છે એક છે, એટલે આપણે હવે તેને કેટલા ત્રણ વડે ભાગીશું, તો ત્રણ ભાગ્યા એક્યાસી કરશો તો કેટલા આવશે સત્યાવીસ, એટલે ત્રણ ગુણ્યા સત્યાવીસ કેટલા એક્યાસી થયા, સત્યાવીસ આવે તો ત્રણ નવા સત્યાવીસ, અને નવ છે તો ત્રણ તાલી નવ, ત્રણ આવે તો ત્રણ એકુ ત્રણ, એટલે અઢારના અવિભાજ્ય કયા કયા મળ્યા વિદ્યાર્થી મિત્રો, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ચોપનના કેટલા મળ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, અને એક્યાસીના અવિભાજ્ય કયા કયા મળ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, તો હવે સરખા સરખા કાઢી લઈએ તો જો અહીંયા ઘડી ત્રણ ગુણ્યા ત્રણ, પછી અહીંયા આગળ પણ ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા ત્રણ સામાન્ય નીકળે છે ને, તો લખી દેવાય સામાન્ય અવિભાજ્ય અવયવ કયા કયા ત્રણેના, ત્રણ ગુણ્યા ત્રણ છે, તો ત્રણ ગુણ્યા ત્રણ કરું તો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ મળશે, તો અઢાર ચોપન અને એક્યાસીનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલા મળે છે, ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ મળે છે. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર જે છે અહીંયા ઘડી કેટલા આપ્યા છે બાર પિસ્તાલીસ અને પંચોતેર આપ્યા છે, કેટલા આપ્યા છે બાર પિસ્તાલીસ અને પંચોતેર આપ્યા છે, તો બારને આપણે સૌ પ્રથમ અવયવ પાડી નાખ્યા અવિભાજ્ય, તો બારને બે વડે ભાગી શકાય તો હા બે છંગ કેટલા થશે બાર થશે, છ છે આવ્યા તો બે તારી કેટલા થયા છ, હવે ત્રણ આવે તો ત્રણ એકુ ત્રણ થયા, બરાબર, સમજ પડી વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવાની. ત્યાર પછી પિસ્તાલીસ છે તો પિસ્તાલીસના બે વડે ભાગી શકાય ના, કોની વડે ભાગી શકાશે ત્રણ વડે, તો ત્રણ પંદર ત્રણ ગુણ્યા પંદર કરો તો કેટલા આવે પિસ્તાલીસ, પંદર તાલી પિસ્તાલીસ થયા, પાછા પંદર આવ્યા, ત્રણ પંચા કેટલા થયા પંદર થયા, પાંચ આવે એટલે પાંચ એકુ પાંચ થયા, ત્યારે પછી કેટલા આવ્યા પંચોતેર, તો ત્રણ વડે ભાગી શકાય તો કે હા પચીસ તાલી પંચોતેર, અને પચીસ છે તો પાંચું પાંચું પચીસ, અને પાંચ છે તો પાંચ એકુ પાંચ, એટલે હવે આપણને બાર પિસ્તાલીસ ને પંચોતેરના અવિભાજ્ય અવયવો મળી ગયા, કયા કયા મળ્યા તો કે બારના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, પિસ્તાલીસના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, અને પંચોતેરના ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, તો હવે સામાન્ય જોઈ લે કયા કયા છે, તો જો અહીંયા આગળ ત્રણ છે અહીંયા ત્રણ છે ને અહીંયા ત્રણ છે, એના સિવાય બીજા કોઈ સામાન્ય અવયવ નીકળતા નથી, તો બાર પિસ્તાલીસ અને પંચોતેરનો ગુસાઅ શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો, સીધું ત્રણ કહેવાશે, કારણ કે બીજો કોઈ નીકળતો છે નથી, એટલે આપણે ગુણાકાર કરવાનો રહેતો નથી, બરાબર. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજું શું આપ્યું છે દાખલા નંબર બેમાં, એ આપ્યું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું મળે, એટલે બે ક્રમિક સંખ્યાઓ લેવાની છે કોઈ પણ, એનો ગુસાઅ શું મળે તે શોધવાનું છે,
તો ધારો કે અહીંયા આગળ આપણે ધારી લીધી કે ધારો કે બે ક્રમિક સંખ્યાઓ કઈ છે 15 અને 16 છે બરાબર તો 15 ને 16 ના આ રીતે આપણે ભાગ પાડી લખીએ 15 છે તો 3 5 15 ને 5 વધે એટલે 5 1 5 એટલે 16 છે તો 2 8 16 2 6 8 અને 2 2 4 અને 2 1 2 તો આપણે 15 ના વિભાજકો કયા કયા મળ્યા 3 ગુણ્યા 5 અને 16 ના વિભાજક કયા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે જો વિદ્યાર્થી મિત્રો 15 ના વિભાજક વયો મળ્યા અને 16 ના વિભાજક મળ્યા તેમાં કોઈ સામાન્ય દેખાય છે તમને કોઈક મળે છે તો કે ના નથી મળતું એટલે કોઈ સામાન્ય નથી તો શું આવશે 1 એટલે 15 અને 16 ના ગુસાઅ કેટલા આવે 1 આવે એટલા માટે કહી શકાય કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળે છે 1 મળે છે હવે ત્યાર પછી બીજું જોઈએ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે બે ક્રમિક બેકી સંખ્યા આપી છે તો એનો ગુસાઅ શું મળશે તે શોધવાનો છે હવે આપણે ધારી લઈએ કે ધારો કે બે ક્રમિક સંખ્યા આપણે અહીં લઈ લીધી કેટલી છે 8 અને 10 લીધી બરાબર કેટલી લઈ લીધી 8 અને 10 લીધી તો જો મેં તમને અવયવ પાડીને બતાવ્યા છે કે 8 છે તો 2 6 કેટલા થયા 8 થયા 2 6 કેટલા થયા 8 4 આવ્યા 2 2 4 થયા અને 2 1 2 થયા બરાબર એટલે 10 ના પડ્યા 2 5 10 5 આવે તો 5 1 5 તો જોઈ લઈએ આપણે કે 8 ના વિભાજક કયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 10 ના વિભાજક કયા 2 ગુણ્યા 5 તો આ 2 અને 2 સરખા નીકળે છે ને તો સામાન્ય અવયવ કયા છે 2 છે તો આથી 8 અને 10 નો ગુસાઅ કેટલો મળ્યો 2 એટલા માટે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળે છે આપણને 2 મળે છે બરાબર ત્યાર પછી સી આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળે એ અહીં આપણે શોધવાનું છે તો અહીંયા કોઈ બે ક્રમિક એકી સંખ્યાઓ ધારી લઈએ તો અહીંયા લખી દીધી મેં કે 25 અને 27 એ બે શું લઈ લીધી ક્રમિક એકી સંખ્યાઓ લીધી છે બરાબર તો જો 25 ના આપણે અવયવ પાડીએ તો 5 5 કેટલા થશે 25 થશે 5 આવે તો 5 1 કેટલા થયા 5 થયા એટલે 27 છે તો 3 9 કેટલા થયા 27 અને 3 તાલી કેટલા થયા 9 3 વચ્ચે આ તો 3 1 3 થયા તો હવે લખી દઈએ કે 25 ના વિભાજક કયા કયા 5 ગુણ્યા 5 અને 27 ને કેટલા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો જો આ બંનેમાંથી કોઈક સામાન્ય અવિભાજ્ય અવયવ નીકળે છે તો કે ના બંનેમાંથી સામાન્ય અવિભાજ્ય મળતા નથી ના મળે એટલે શું કહેવાશે 1 કહેવાશે એટલે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મળ્યો બરાબર ત્યાર પછીનો દાખલા નંબર 3 આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહઅવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસાઅ આ પ્રમાણે શોધ્યો એટલે અહીંયા શોધીને બતાવ્યો છે કે 4 એટલે 2 ગુણ્યા 2 અને 15 એટલે 3 ગુણ્યા 5 કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે કે 4 અને 15 નો ગુસાઅ શૂન્ય જ છે શું આ જવાબ સાચો છે જો નથી તો સાચો જવાબ સાચો ગુસાઅ કયો આવશે એટલે આ બંનેમાંથી હવે આપણે જે ગુસાઅ અહીં આપ્યો છે ને તો સાચો ગુસાઅ કયો આવશે તે અહીં આપણે શોધવાનો છે જો જો અહીંયા આગળ મેં જવાબમાં લખ્યું છે કે શું આવશે ના આ જવાબ સાચો નથી બરાબર જે જવાબ આપણે આપ્યો છે એ જવાબ સાચો નથી કેમ તો કે આપેલી સંખ્યાઓનો સામાન્ય અવિભાજ્ય અવયવ એ ગુસાઅ છે બરાબર શું છે કે જે સામાન્ય અવયવ હોય છે ને તે આપણો ગુસાઅ હોય છે જો સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો ગુસાઅ કેટલો હોય 1 કહેવાય કેટલો કહેવાય 1 કહેવાય આપણે આગળ જોયું ને એ પ્રમાણે જો સામાન્ય અવયવ નીકળતો ન હોય તો તેને ગુસાઅ કેટલો કહેવાશે 1 શૂન્ય કહેવાશે નથી બરાબર એટલા માટે વળી શૂન્ય એ કોઈપણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી બરાબર જો શૂન્ય એ કોઈપણ સંખ્યાનો અવિભાજ્ય હતો નથી તેથી કોઈપણ સંખ્યાઓનો ગુસાઅ શૂન્ય ન હોઈ શકે વિદ્યાર્થીઓ આટલું ધ્યાન રાખજો આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં પરીક્ષામાં કે કોઈપણ સંખ્યાઓનો ગુસાઅ શૂન્ય ન હોઈ શકે બરાબર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો અહીં જ પૂર્ણ થાય છે આના પછીના વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું આભાર